सूरत जिल्लाना महुआ तालुकाना देदवासण गामनी प्राथमिक शाळामां ग्रामजनो द्वारा तालाबंदी करी विरोध करवामां आव्यो। देदवासण गामना झाड़ी फळियामां आवेला धोरण 1-5 प्राथमिक शाळाना मुख्य शिक्षिकाना गैरवर्तणूक बदल 3 महीना अगाउ वालीओ द्वारा विरोध करी शाळाने तालाबंदी करी शिक्षण अधिकारी अने महुआ मामलतदारने आवेदन आपवामां आव्यु हतुं अने मुख्य शिक्षिका विरुद्ध कार्यवाही करी तेमनी तात्कालिक धोरणे बदली करवानी मांग करवामां आवी हती। छेल्ला 3 महीनाथी वालीओ पोताना बाळकोने शाळाए मोकलता नथी, त्यारे 3-3 महीना थवा छतां शिक्षिका उपर कोई कार्यवाही न थता अने कोई अधिकारीओए आ बाबतने ध्यानमां न लेता गतरोज वालीओ द्वारा शाळाना मुख्य दरवाजा उपर ताळुं मारी देवामां आव्युं हतुं अने ज्यां सुधी चोक्कस न्याय न मळे त्यां सुधी शाळा खोलवा देवामां आवशे नहीं, एम वाली द्वारा जणाववामां आव्युं हतुं। બિપિનભાઈ, હવે આ જાડીફળિયામાં એક જે તમારી સ્કૂલ છે એના તાળા કયા કારણોસર મારવામાં આવ્યા? તાળા તો એ કારણે મારવામાં આવ્યા કે અમારે 3 મહિના અગાઉ પણ અમે સાહેબ લોકોને કમ્પ્લેન કરેલી હતી કે અમારા છોકરાઓ આદિવાસીઓ સાથે છેડા થઈ રહ્યા છે, કારણ કે અમારે જે ટીચર છે દીપ્તિબેન જગદીશભાઈ પટેલ એમનું છોકરાઓ જોડે વર્તન બરાબર નથી ને વારંવાર ખોટા આક્ષેપો મૂકે છે બધી રીતના, ને ફળિયામાં એટલે ગામ અમારી જે જાડી ફળિયાની અંદર બધાને ટોટલી રીતના વર્તન જ બરાબર નથી ટીચરનું, તેમાં બાળકો જોડે તો એવો વ્યવહાર છે કે એમના જ્યારે ભણાવવાનું હોય તો એમના બહેનને પણ બોલાવી લે છે ને એમને રીતના એ લોકો પોતપોતાની મનમાની કરીને શિક્ષણ અંદર ચલાવે છે। બરાબર છે, હવે કોને કોને તમે અરજ કરી હતી? અમે તાલુકા પંચાયત મહુવા એ સાહેબને પણ અમે જાતે રૂબરૂ અરજીઓ આપેલી હતી ને ઉપરના અધિકારીઓ અમારે લગભગ તો સીએમ સુધી પણ અરજી પહોંચી છે। શિક્ષક પણ આવ્યા હતા, એને કયા કારણોસર અહીંયા થઈ બદલી કરવામાં આવી છે? એમાં એવું છે કે એ સાહેબ જે આશીષભાઈ હતા બુડલેશ્વરના હતા એમને જોડે પણ એમને ત્રાસ આપવામાં આવ્યો છે, એટલે એમનું જે અમને અરજી મળી છે એમની લેખિતમાં કે મારા પર પણ અંદરથી શિક્ષક દ્વારા ત્રાસ પાડવામાં આવ્યો, એટલે કે એમને ગેરવર્તનનો પર એના પર પણ આક્ષેપ મૂકવામાં આવેલો હતો, પણ એ સાહેબ જ નું કહેવાનું છે કે મને જ અંદરથી ત્રાસ મળતો હતો, એટલે એ લોકો છે ને શિક્ષક એ લોકોએ રાજીનામું મૂકી દીધું છે। જે મણિબેન હતા એ મણિબેન તો મુખ્ય શિક્ષકમાં હતા એ લોકો, પણ એમની જોડે પણ એમનું વર્તન બરાબર નહીં હતું દીપ્તિબેનનું, એ એમના પણ ને જે મધ્યાહન ભોજનવાળા છે એમને જોડે પણ દીપ્તિબેનનું વારંવાર ઝઘડો ચાલતો હતો, એ અગાઉ અમને એવું કે અમે થોડો ચાલો કે હવે થોડો પ્રોબ્લેમ છે ચાલ્યા કરે, પણ આ તો જેવા મણિબેન રિટાયર થયા તરત જ મોટો પ્રોબ્લેમ ઇસ્યુ થઈ ગયો। કયો મોટો પ્રોબ્લેમ ઇસ્યુ થયો હતો? એમાં એવું છે કે છોકરાઓને જમવા બાબતમાં પણ મોટો પ્રોબ્લેમ ને છોકરાઓ જોડે કામ કરાવવાથી બાબતથી ને ભણાવવામાં કે મોટી તકલીફ કે ભણાવતા નહીં હોય તો મોબાઈલમાં ચાલુ જ ફોન પર જ વાતો ચાલુ જ હોય ને છોકરાઓને ભણવામાં પણ ને મધ્યાહન ભોજન વાળા એ લોકો હાથના પણ એ લોકો જોડે અવ્યવહાર કરતા હતા, સરપંચશ્રી છે સરપંચશ્રી હવે પ્રથમ નાગરિક ગણાય, શાળામાં શું બનાવ્યું શું તે જોવાનો એમનો હક છે, તો તે દિવસે કલ્પનાબેન ગયા અંદર તો એમને જોડે એવો વ્યવહાર કર્યો કે તમે શાળાને ભાગ બગીચો સમજો છો ફરવા એવા કેમ, સરપંચશ્રીને નાતે લોકો જોવાની ફરજ છે તો એમના પર ખોટો આપશે મૂકેલો, અને ટોટલી એમનો વ્યવહાર જ બાળકો સાથે વાલીઓ સાથે કોઈ સાથે વ્યવહાર સારો નથી, એટલે અમારી તો એક જ માંગ છે કે જ્યાં સુધી આ દીપ્તિબેનનું અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમારા તાળાબંધીની યોજના કરેલી છે, અમે હવે તાળું ખોલવાના નથી, કારણ કે અગાઉ પણ અમે એ જ કરેલું હતું પણ તેનો કોઈ નિકાલ નહીં આવ્યો। ભાવેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા।